તારીખ 2-4 ફેબ્રુઆરી દરમિયાન મહારાષ્ટ્રના નાગપુર ખાતે 19 ટીમો વચ્ચે રમનાર નેશનલ સાયકલ પોલો ચેમ્પિયનશીપ માટેની એક્રિસલ ગુજરાત સાયકલ પોલો ટીમ ભાગ લેવા માટે નાગપુર ખાતે રવાના થઈ. નેશનલ સાયકલ પોલો ચેમ્પિયનશીપ માટેની એક્રિસલ ગુજરાત સાયકલ પોલો ટીમ આજે ભાગ લેવા માટે નાગપુર ખાતે જવાની છે. એક્રિસલ ગુજરાત સાયકલ પોલો ટીમના ચિરાગ પારેખના જણાવ્યા મુજબ ગુજરાતની આ ટીમમાં ભાવનગરના ચુનંદા 12 ખેલાડીઓ ભાગ લેશે. ગુજરાતની ટીમ 2 કેટેગરીમાં રમશે, સિનિયર અને જુનિયરમાં ખેલાડીઓ ભાગ લેશે. આ ટીમના કોચિંગ માટે નેશનલ સાયકલ પોલો કોચ શિવરાજ ચૌહાણે ભાવનગર ખાતે કેમ્પ યોજ્યો હતો. તમામ ખેલાડીઓને ધનિષ્ઠ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આ એકદમ પ્રાઉડ વુમન છે ભાવનગર માટે કે નેશનલ સાયકલ પોલો કપ થાય છે નાગપુરમાં, એમાં 16 પ્લેયર્સ ગુજરાતમાંથી જાય છે અને એમાં 12 પ્લેયર્સ ભાવનગરમાં છે. આ જ છોકરાઓ છે કે જેને હોર્સ રાઇડર્સ છે અને લોકોને પોલોનો રમવાનો ખૂબ જ શોખ હતો. બધા પોલો હોર્સ રાઇડિંગ ન કરી શકે, તો એક નવું સાયકલ પોલો અમે સ્ટાર્ટ કર્યું છે કે જે લોકો હોર્સ રાઇડ ન કરી શકે સાયકલ પોલો. અને પછી અમે લોકોએ નેશનલ કોચને બોલાવ્યા, ટ્રેનિંગ આપી અને આ બધા છોકરાઓને 3-4 મહિનામાં તૈયાર કર્યા અને આજે આપણા નવજુવાનો ભાવનગરના સ્ટેટ નેશનલ કપ રમવા જાય છે. એટલે આઈ થિંક ઇટ્સ અ પ્રાઉડ મોમેન્ટ ફોર ભાવનગર. નેશનલ સાયકલ પોલો ટુર્નામેન્ટમાં દેશભરની 19 ટીમો ભાગ લેશે, જેમાં ભારતીય સેનાની 3 ટીમ પણ ભાગ લેશે. આ ટુર્નામેન્ટનું ઉદઘાટન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કરશે. આ ટુર્નામેન્ટ ગુજરાતની ભાવનગરની એક્રેસિલ કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું છે. સાયકલ પોલોમાં એક મેચમાં 7 મિનિટના 4 ચક્કર રમાડવામાં આવે છે. દરેક ટીમમાં 4 ખેલાડીઓને સામેલ કરવામાં આવે છે અને ચાલુ મેચમાં ખેલાડીઓ બદલી શકાય છે. થોડા સમય બાદ ભાવનગર ખાતે રમાડવામાં આવેલી સાયકલ પોલો સ્પર્ધા લોકપ્રિય બની હતી. આ ગેમ રમીને બધા હોર્સ પોલો તો નથી રમી શકતા, પણ સરે અને જયવીરસિંહ ગોહિલે અમારી માટે આ અરેન્જમેન્ટ કર્યું સાયકલ પોલોનું અને અમને રમવા મોકલે છે. મારા 19 ટીમો રમવાની છે અને ભાવનગરમાંથી 12 જણા છે આપણે.